આજે એક મહાન વ્યક્તિની જન્મ જયંતિ છે. આમ તો આપણા બનાસકાંઠા જિલ્લાનું નામ બનાસ ડેરીના કારણે વિશ્વભરમાં ગુંજતું થયું છે. હાલના સમયે બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના ગામડામાં ખેતી કરતા ખેડૂતો પશુપાલનના વ્યવસાયને પહેલો પસંદ કરે છે. નાના મોટા સૌ દિવસ દરમિયાન ઘરે બેઠા મહેનત મજૂરી કરી દૂધના વ્યવસાય સાથે કમાણી કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ખેડૂતો પણ રોજની લાખો લીટર દૂધની આવક સાથે કરોડો રૂપિયાની આવક મેળવી રહ્યા છે. એટલે કહી શકાય કે જિલ્લાની આર્થિક સ્થિતિ માત્ર ને માત્ર પશુપાલન પર નિર્ભર છે. બનાસ ડેરી અનેક ઉદ્યોગો સાથે આગળ વધી રહી છે. ગામડામાં રહેતા લોકો દૂધના વ્યવસાય સાથે બાળકોને સારું શિક્ષણ આપી રહ્યા છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના શ્વેત ક્રાંતિ કરવા પાછળ કોણ હતું તો મોટાભાગના લોકોને ખબર જ નહીં હોય. તો કોણે ગુજરાતના ખેડૂતોને પશુપાલનના વ્યવસાય સાથે જોડવા માટે ઘરે ઘરે ગામે ગામે જઈને જાગૃતિ લાવી? તો એ હતા ડૉક્ટર વર્ગીસ કુરિયન. વર્ગીસ કુરિયનનો જન્મ 26 નવેમ્બર 1921 રોજ કોઝીકોડ કેરળમાં થયો હતો. શરૂઆતથી દેશમાં નાગરિકો માટે કંઈક કરવાના ઈરાદે તેમણે ગુજરાતમાં દૂધના વ્યવસાયની શરૂઆત કરી હતી. ગામડામાં દૂધ મંડળીની શરૂઆત કરી, દૂધના ભાવ કઈ રીતે આપવા, દૂધમાં અન્ય પ્રોડક્ટ બનાવવા, કેવા અનેક બુલંદોના સપના સાથે ગુજરાતને આગવું રાજ્ય બનાવવા માટે ડૉક્ટર વર્ગીસ કુરિયનનો શી ફાળો રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાનો ધાનેરા તાલુકો પણ આજે દૂધના વ્યવસાય સાથે દિવસે ને દિવસે પ્રગતિ કરી રહ્યો છે. વર્ષ 1972 શરૂઆતમાં એકમાત્ર ધાનેરા તાલુકા વાછડાલ ગામથી દૂધ મંડળીની શરૂઆત થઈ હતી અને આજે ધાનેરા તાલુકામાં નાની મોટી દૂધ મંડળીઓનો આંકડો 100 પાર થઈ ગયો છે. રોજિંદા દૂધની આવકની વાત કરીએ તો ધાનેરા તાલુકો અંદાજે 13 લાખ લીટર દૂધની ડેરીમાં મોકલે છે અને તેની આવક અંદાજે 40 કરોડ થાય છે. ધાનેરા તાલુકામાં દૂધના વ્યવસાય સાથે અનેક લોકોને રોજગારી મળી રહે છે. ધાનેરા તાલુકાના જીવાણા દૂધ મંડળીના મંત્રી તલસાભાઈ પટેલ પાસે આજથી 50 વર્ષ પહેલા દૂધ મંડળીઓની વ્યવસ્થા શું હતી અને શરૂઆતમાં દૂધની આવક કેટલી હતી તે અંગે પૂછવામાં આવતા તેમણે એ જણાવ્યું છે કે ખરેખર ચોંકાવી નાખે છે. ડૉક્ટર વર્ગીસ કુરિયન સાહેબની જન્મ જયંતિ નિમિત્તે આજે આપણે બનાસકાંઠા જિલ્લાના દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં સહકારી મંડળીઓની સહકારી ધોરણે દૂધ ઉત્પાદન અને એકત્રિત કરવાની શરૂઆત 1969-70 થયેલી. અમારી જીવાણા દૂધ મંડળી બોઈતરમાં કામચલાઉ ધોરણે ચાલુ થયેલી અને 1977 રજિસ્ટર થયેલી. તે વખતે લગભગ 15 હોળ લીટર એક દિવસનું દૂધ આવતું અને અત્યારે લગભગ દૂધ 13,000 લીટરે પહોંચ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં 1970 આદરણીય શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલે ડૉક્ટર વર્ગીસ કુરિયન સાહેબ શ્વેત ક્રાંતિના જે પ્રેરણેતા હતા એમની મદદથી બનાસકાંઠામાં આ બનાસ ડેરીનો પાયો નાખેલો. એ બનાસ ડેરીનો પાયો નાખ્યાથી આજ દિવસ સુધી જો આ બનાસ ડેરી ન હોત તો ખેડૂતોની હાલત, દૂધ ઉત્પાદકોની હાલત, પશુપાલકોની હાલત કફોડી હોત, આજે કોઈ દૂધ ખરીદવાવાળો પણ ન હોત. તો ડૉક્ટર વર્ગીસ કુરિયન સાહેબ જેવા વિરલ વ્યક્તિ જેમનું જન્મસ્થળ કેરાળા છે પણ તેમને કર્મસ્થાન ગુજરાત અને કર્મભૂમિ ગુજરાતને બનાવી અને કરોડો પશુપાલકોનો, દૂધ ઉત્પાદકોનો ઉદ્ધાર કરી અને આ પાયો નાખ્યો, તો આજની જન્મ જયંતિ નિમિત્તે ડૉક્ટર વર્ગીસ કુરિયન સાહેબને સત્સંગ નમન વંદન. મંત્રી સાહેબ, આપ પણ ઘણા જૂના છો, શરૂઆતમાં ડેરીઓ કેવા પ્રકારે દૂધ લેતી, અત્યારે વ્યવસ્થા? શરૂઆતમાં ડેરીઓ કાચા ભાડાના મકાનમાં ગામમાં મકાન ભાડે રાખી અને ચલાવતા અને કેનમાં દૂધ આવતું, એક કેન, બે કેન એવું. પછી ધીરે ધીરે 1985 અમારું મકાન બન્યું. આ ત્યારથી દૂધ વધવાની શરૂઆત થઈ. અને એવું સાંભળવા મળતું શરૂઆતમાં પશુપાલકો દૂધ આપતા પણ ન હતા અને પછી પશુપાલકો આપતા ન હતા. સર્વગીય આદરણીય શ્રી દલુભાઈ દેસાઈ ચેરમેન હતા ત્યારે 1984-85 દૂધ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. એક વર્ષમાં એમાં ટાર્ગેટ આપવામાં આવ્યા હતા 2,08,000 લીટર અને દૂધ પ્રાપ્તિ થઈ હતી 2,16,000 લીટર આખા જિલ્લામાં. એને એક મોટી સિદ્ધિ ગણવામાં આવી હતી. એ એક સમય હતો. ધાનેરા તાલુકાના ખેડૂતો પહેલા પશુઓ પોતાના પરિવારને દૂધ મળે એ માટે રાખતા. દૂધનું વેચાણ કરવું, આવક ઊભી કરવી તે અંગે કોઈ જ આયોજન નહોતું. ધાનેરા તાલુકાના થાવર ગામમાં રહેતા 65 વર્ષીય મુળાભાઈ પટેલના ઘરે પશુઓની સંખ્યા આખા ગામ કરતાં વધારે હતી.
તેઓ આજથી 50 વર્ષ પહેલા 22 લિટર જેટલું દૂધ ધાનેરા ખાતે માવા બનાવતા વેપારીઓને વેચાણ કરતા. ત્યારબાદ દૂધ મંડળીની શરૂઆત થતાં તેઓ ગામમાં જ આવેલી દૂધ મંડળી પર પહોંચી સારી આવક સાથે દૂધનું વેચાણ કરવા માંડ્યા હતા. દૂધ ભરાતા શરૂઆતમાં ધીમે ધીમે બેમાં મંડળી ફાલી છી, પણ મંડળીમાં જે દૂધ વધારે લાવતો એમની સમસ્યા રાખતા, એટલે મારું દૂધ 192માં મેં નંબર લીધેલો બધા ડેરીમાં 511 મને એવોર્ડ મળ્યો હતો. તે દોડે દીધા હતા કોણ ભાઈ દુલું ભાઈ હતા ભલે પછી ભાઈ આવ્યા. પહેલાં કેટલા હતા ઢોર તોરા ભાઈ? એમ શરૂઆત ડેરીમાં ઉભા બે હતી, ગાય હતી, પણ બે વધારે હતી, દીધી ગાય હતી. અચ્છા, પહેલાં કેટલું થતું શરૂઆતમાં? અમારે શરૂઆતમાં 5 લિટર. 5 લિટર કેટલો ભાવ હતો એ ટાઈમે? 2 રૂપિયા થેલમ. અચ્છા, હવે એવા કેટલું દૂધ થાય આપણા ઘરે? મને 200. અચ્છા, હવે કેટલી આવક? કેવી આવક એ હમણાં પહેલા કરતી હવે આવક દૂધની? ઘણો તો આવક તો લાગે મને તો સારું એમ ને? સારું હોય. અચ્છા, પહેલા ડેરીઓ કેવી હતી તમે શરૂઆતમાં જયારે દૂધ ભરાવા જતા, અને હમણાં ડેરીમાં વ્યવસ્થા કેવી એમ? રાત્રે દાડો હોય. અચ્છા, કેવું હતું વ્યવસ્થા? કેવી રીતે જતા દૂધ ભરાવા? બાજરી ઘરે જઈ હજુ કેમ તૂટે દાડો? ભારત દેશમાં શ્વેત ક્રાંતિના જનક ગણાતા ડોક્ટર વર્ગીસ કુરિયરનું 9 સપ્ટેમ્બર 2012 ના રોજ ગુજરાતના નડિયાદ શહેરમાં અવસાન થયું હતું. અનેક પુરસ્કાર અને એવોર્ડ વિજેતા વર્ગીસ કુરિયરને પોતાના 91માં વર્ષના જીવનકાળને ગુજરાત રાજસ્થાન ખેડૂતો અને પશુપાલકોના નામે કરી દીધો, અને તેના લીધે આજે ગુજરાત અને તેમાંય બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો આનંદમય જીવન જીવી રહ્યા છે. ડૉક્ટર વર્ગીસ કુરિયરનો જન્મ જયંતિ પર બનાસકાંઠા જિલ્લાની લોકપ્રિય ચેનલ BK News ચેનલ પણ શુભેચ્છાઓ પાઠવી છે.